જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ જોવા મળી રહ્યા છે, વિકાસની યશગાથા થતી જોવા મળે છે, સ્વાભાવિક બાબત છે કે ગુજરાતવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે। જામકરણોના ખાતે જ્યારે ભવ્ય સ્વાગત લઈને તૈયારો થતી જોવા મળતી હતી, તેના પરથી જે આવકારો જે જિલ્વામાં આવતો હોય છે તેના પરથી સ્પષ્ટપણે જોવા મળતું હોય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આતુરતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। જામકંડોરામાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું। ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પીએમ જામકંડોરા ખાતે આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ વરસાવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે અને આજે તો અંતિમ દિવસ છે। આજે અંતિમ દિવસ તેમના ગુજરાતનો પ્રવાસનો છે ત્યારે તેમણે આડકતરી રીતે કોંગ્રેસ તરફ આકરા પ્રહારો વરસાવ્યા હતા। વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેમણે અનેક નિવેદનો આપ્યા છે। તેમણે જણાવ્યું છે કે 20 વર્ષ મને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, મને મોતનો સોદાગર પણ કહો છે। ભૂપેન્દ્રભાઈએ શાંતિથી દબાણો હટાવ્યા છે, તેમણે જે પ્રકારે કોંગ્રેસને આડે હાથ લીધી છે તેના પરથી સ્પષ્ટપણે લગાવ્યું છે કે આ વખતે ઇલેક્શન ખરેખર રોમાંચમાં જોવા મળશે। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ કરાયું હતું તે બાબતે તેમણે જણાવ્યું છે કે દબાણો દૂર કરવા બદલ ભૂપેન્દ્ર પટેલનો આભાર તેમણે વ્યક્ત કર્યો છે, અભિનંદન તેમણે પાઠવ્યા છે। તેમણે જણાવ્યું કે મેં વાંચ્યું છે કે હું પહેલું પીએમ છું કે જે અહીં આવ્યા છે, એટલે કે જામકંડોરાની મુલાકાત તેમણે પ્રથમ વખત લીધી છે અને એવા કોઈ પહેલા પ્રધાનમંત્રી છે કે જેમણે જામકંડોરાની મુલાકાત લીધી હોય। જામકંડોરામાં મોદી વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા અને અહીં એમણે એવું પણ કહ્યું છે કે અહીં તેઓ આવે છે ત્યારે વિઠ્ઠલભાઈને યાદ તો તેમણે કરવા જ પડે છે, તેમણે યાદ આવે છે વિઠ્ઠલભાઈની। વિરોધીઓ પર તેમણે આકરા પ્રહારો વરસાવ્યા છે। આજે જે પ્રકારે માહોલમાં ગરમાવો આવતો દેખાયો હતો, બીજી તરફ રજૂઆતોને ઘણી થતી જોવા મળી હતી, સ્વાભાવિક બાબત છે। કારણ કે એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ છે, બીજી બાજુ તેમણે આડકતરી રીતે આકરા પ્રહારો વરસાવ્યા છે, કોંગ્રેસને આડે હાથ લીધી છે। તેમણે જણાવ્યું છે કે એકંદરે પહેલાના સમયમાં જે પ્રકારે કોંગ્રેસ અલગ અલગ વાતો કરે છે ત્યારે તેને ઘણી રજૂઆતો કરવામાં આવી। તેમણે કોંગ્રેસ તરફથી આકરા પ્રહારો જ્યારે વરસાવતા જોવા મળ્યા હતા તેમણે તે કહ્યું હતું કે મને તો આ પ્રકારના વાક્યો સંભળાવવામાં આવે છે। બરાબર ટેમ્પરેચર કરવા